મિત્રો, એક એવી વ્યક્તિને તમારી સમક્ષ પ્રસ્તુત કરવી છે જે એની પોતાની છે. એની કલામાં માણસાઈની વારસાઈ છે. એ રંગભૂમિ ઉપર આવે ને ત્યારે કોઈક ચોમાસું ચોર્યાની વાત યાદ આવી જાય. એના સમુદ્ર મંથને આજની રંગભૂમિનું મોતી પાક્યું છે. એના અવાજમાં ગીરના નેસડાની ટાઢક છે. એ રેડિયો અને નાટકની યશોદા છે, યશ આપે છે, પણ નામે અને મુકામે એ દેવકી છે. આવો અકુપાર જઈએ. હે ઘંટલો પૈણે ઘંટલીને ને અણવર વાહા ઢોર, હિરણ મેઘલ જાનણીયું ને ગૈરમા ઝાકમ ઝોળ. એ હંધાય ને જય માતાજી. એ ક્યાં છો? આવી ગયા છો બધા? હે તુષારભાઈ આવ્યા છે, જય માતાજી. શ્યામલભાઈ ને જય માતાજી. એ બધાને જય માતાજી. હો હે મનીષભાઈ, તમને જય માતાજી. આ વિશ્વ રંગભૂમિ દિવસે તમે બધા અહીંયા આવ્યા છો કા? હું તો કે દાડાની વાત જોતી હતી કે ક્યારે આવશું, ક્યારે આવશું. મેં કીધું આવીશું પછી કરશું શું, ઘેરની વાતો કરશું. તમે બધા શહેરમાં રહેવા વાળા હે, મને ખબર તમારે કામ બહુ. અત્યારે અથાણા બનાવવાની સિઝન છે કા? હમણાં પરીક્ષાઓ ચાલતી હતી અને હવે હવે વેકેશન નો ટાઈમ આવશે એટલે તમે બધા આવશો ક્યાં? અમાર ઘેર. ઘેરમાં આટો મારવા આવશો કે નહીં? હે અમારા ઘેરમાં તમારે જેવું નહીં હો. અમારા ઘેરમાં હે ને ટેસડો આખો દાડો અમે ઘેરમાં આમ ફરતા હોય હે. અમારે કોઈની ચિંતાય નહીં. હા ભાઈ, ફરતા ફરતા હું એક દાડો જાતી હતી ને મેં તમારે જેવો એક શેર વાળો જેવો તુષારભાઈ આમ હાલતો હાલતો જાય, ખભે એક થેલકો આમ ને હાથે ચોપડા, ઓલા રિસર્ચ વાળા ચોપડા લઈને ન જાય એવા ચોપડા. તો મેં કીધું આ ક્યાં જાય, ક્યાં જાય? હું તો જોઉં 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 ને મેં કીધું હે ઉભો રે છે ત્યાંથી આગળ નો હાલતો, હું મોર થાવ શું તું વાહે રે. તો મને કે છે હે, મેં કીધું હું મોર થાવ શું તું વાહે રે, ત્યાં આગળ જો ત્યાં ભૂતિયા વડલે રમઝાના ને ઓલી બે ઉજણી બેઠી છે. તો મને કહે છે કોણ રમઝાના? બધું કોણ રમઝાના? હમણાં તારી કહું એ ને પૂછીએ ને એટલે હામી દેખાશે, જાતે જોઈ લેજે. હા હા બોલો, હજી તું મોઢું બાળ્યું કે નામે પૂછવા મંડી ગયો? મેં કીધું એ આ ગેર છે, ગેર ગાંડી ગેર હવે બોલે છે ને. તો ને જો ત્યાં બેઠી છે ને ઈસર્યું ને ઓલી આડી પડી છે ને રમઝાના ગયો આગળ આમ જોઈ નીકળ્યો. ત્યાં તો બે શિયાળું છે અને સાથે બસોળિયા છે. તો મેં કીધું આટલે જ તો તને કહે દીધી કે મને મોર થવા દે, તું વાહે રે. પણ ના હાલ હવે પાળીઓ થઈ જમા એની પાહે પાહે થી નીકળી જવાનું છે. તો મને કે ક્યાંથી? એ શિયાળું પાસેથી. તો મેં કીધું લે બીજે ક્યાંથી હાલ. એ ઉભો રહે છે હો એ બચોડિયા, મારી ઝાંઝરી નો અવાજ સાંભળી ગયા છે. હવે નવો અવાજ ક્યાંથી આવ્યો એ જોવા માટે બચોડિયા આણીખોર જરૂર થી આવશે. જોજે હો તું બી તો નહીં ને આજ મરી જા ને તો ભાગતો તો નહીં જ, આજ ભાગ્યો તો ઘેર પૂગી રહ્યો સમજે. એ રમઝાના મારી માડી એ ધોળજે માહો, મારે તારે બચોડિયા ને કઈ નથી કરવું. રમઝાના સર્યું આ તો હું છું, માં મને ડારો દેવો છો ને? માં તો બાર નો છે તે મીમાન કહેવાય, મીમાન ને ડારો દેવો તો હશે હે હે. ત્યાં તો જે ઊંચો નીચો થયો મેં કીધું મૂંગો માર, નહીં તો બે જણા મરી જશું. ને પછી આ જા જા બચડિયા ઝાંઝરી પાછળ ગયા, હવે અહીંયા નહીં આવે. હવે તમે બે માતાજીઓ ધરપત રાખો ને પૂછડા ને ઝંડા કરવા રહેવા દો. એટલે એ આમ ફાટી ન પડાય, બે જણીઓએ ઠાલા ઝંડા કર્યા આપણને ડારો દઈ ને આઘા રાખવા. હવે બસોડિયા એની પાસે છે ને એટલે હવે અહીંયા નહીં આવે. તાર મોર થવું હોય ને તો હવે તું મોર થા, હું આ શું તો જે ભાગ્યો
મેં સીધો રસ્તો દેખે ને ત્યાં આઈમાનો નેસ. તો મારે કે તારે ક્યાં જવું છે? તું મને કે તો તને મેલી જવું. મેં કીધું આહા, ને તું પાછું મરદ નું ફાડી હોય કે મને મેલવા આવે? હવે એટલી દેન હોય ને તો મારી જાન સર્યું ની આની ન્યા પડી છે એ દે તો જાજે. પછી ગયો આગળ, એને હાથે હાથે લઈને હું આઈમાં નેસે પૂગી. ત્યાં ગઈ તો શું જોઉં છું કે ત્યાં ચારણ ને આહીર ને મુસલમાન ને કોળી ને અમે બધા ભેગા થયા હતા. મેં કીધું હું થયું? તો કે આ જુસબાના નેસ પર જવું છે. મેં કીધું હું કામ જવું છે? તો કે આ ગઈરમાં કુંવાડીઓ ઉગી ગયો છે. હવે તમને શહેર વાળા ને કુંવાડીઓ તો નહીં સમજે ની, આ કુંવાડીઓ એટલે એવું ઘાસ કે જે બીજું કોઈ ઘાસ ઉગવા જ ન દે ને કુંવાડીઓ ખવાય નહીં. મેં કીધું આ આઈમાં આજે બધાને ખીજાવાના. તો અમે તો ગયા જઈને બેઠા. જેવા બેઠા કે તરત જ બધા કે આ ઘરમાં કુંવાડીઓ ઉગી ગયો, એમાં આપણે શું કરીએ? મેં કીધું એ આપણે શું કરીએ, એમ કઈ સૂટી ન જવાય, વાઘ ગણો કર્યો હોય તો માથે તો લેવો પડે બાપલિયા. તો મને કહેશે કેમ આમાં અમારો વાઘ શું છે? એમાં પેલો શેરવાળો દોઢો થયો. એને કે આ બધા જાતે જઈને તો કુવાડીઓ નહીં ઉગાડ્યો હોય ને? તો મેં કીધું કુવાડિયા એમ ન ઉગે પણ એમ ને મેં ન ઉગે. કુવાડીઓ કેમ ન ઉગે? કારણ કે ઢોર અને પૌડા એ બે ઉકરતા કુદરતે માણાને હાચી અમે દીધી છે એવું માણા માને છે. આ વાત હાવ ખોટી. પૌડાને મારા તમારા ને ઢોર ત્રણેય કરતા જાજી હમજ છે. એટલે એ જ્યારે ઘાસ ખાય ને ત્યારે ઉપર ઉપરથી ખાય. હું ઉપર ઉપરથી ખાય. પણ ઢોર ઢોરને કાલના દિવસની ચંતિયા હું એ તો મૂળિયા હોત બધું ખેંચી કાઢે. એને હું ચિંતા, એને એમ કે મારો માલિક કાલ હવારે વધતું ઓછું થશે તો મને પોતાની હારે લઈ જશે. પણ આ પ્રથમી પ્રથમીનું શું થાય? એને ઉઘાડી કરો પછી પોતાને ઢાંકવા તો મથે ને અસ્ત્રીની જાત. એટલે પ્રથમીને એમ થાય કે આમ તમે કઈ નહીં રહેવા દો તો એવું જ ઉગાડું કે કોઈ ખાય જ ન હકે. એટલે કુંવાડીઓ ઉગાડ્યો હારો. મેં કીધું આઈમાં ગૈણનો કુંવાડીઓ એ ગૈણનો વસ્ત્ર ન કહેવાય. ગૈણના વસ્ત્ર તો કહેવાય ગૈણના ઘાસ, શણિયાળ, ઝીંઝવું ને ધ્રપ. ઓછું પડે તો લાપડું ને રાતડું એ હાલે, વસમાં કાળે ભાતડું ને ફોફલું કામ લાગે. પણ આ કુંવાડીઓ ગમે ને આ ગમે એટલો હારો લાગતો હોય ગૈરમાં એની કઈ ગણતરી નહીં હો. ઘરમાં તો એ કફનનું ધોળું કપડું જ કહેવાય લ્યો. તો મને કે હા માં તારી વાત તો હંધી હાચી. પણ ત્યાં અવાજ સંભળાયો આ જુસબના ફુવા મામૂરનો. મામૂર ફુવા આવ્યા અને કહેશે એ જુસબા હાલો હવે અમારી હાથે મુંબઈ આવવાનું વિચારો. અમે બધા તો સમક્યા કે મુંબઈ હું કામ જાઉં જુસબા ને? તો જુસબો કે મારે ન થવું હો મામા, અમે તો અહીંયા બધા ઠીક છે, અમારે હારું છે. તો કે હું હારું છે? આ અહીંયા તમારી નાત જાત વાળું છે કોણ? મેં કીધું એ મામૂર ફુવા આ જુસબો કોમથી નોખો થઈ ગયાની વાત કરો છો ને, તો મારે હવે તમને કાંઈ કહેવાનું છે. તમે ખોટું ન લગાડતા ને સાંભળો, આ સિટીમાં તમારા છોકરા ઘેર ન હોય ત્યારે તમને દવાખાને લઈ જવા વાળો કોઈ ન થતું એની ખબર નથી? તો મને કે જાણે દે. મેં કીધું જાણે દે વાળી વાત જવા દો, કિસી કો સમજના નહીં એ વાતે મૂકી દો. સમજવાની વાત તો છે જ ફુવા, આ ગઈરના ગમે નેહડે જઈને. અરે ગઈરના નેહડાની વાત જવા દો, આ મેંદડું અહીંથી 22 કિલોમીટર ને કેસો દઈથી 50 કિલોમીટર થાય. ત્યાં ગમે એ વેપારી ને ત્યાં જઈને આ જુસબ માલધારીના નામે ઉધાર માંગો ને 5-10 હજાર રૂપિયા સુધી કોઈ ના પાડે ને તો એ મને કહેજો. ને તમે સીટી માર્યો છો ને તો તમારા પાડોશી ત્યાં છે ને 5 રૂપિયાની ઉધારી કરી આવો ને તો તમને હાચા કહું. આ નોખા પડી ગયા નોખા પડ્યા કરે છે તો નોખા કોણ? તમી કે અમી? હે આ ઘીની વાત કરતી હતી કા? કારણ કે મારે ઘી લેવા જવું હતું. ઘી લેવા જવું હતું તો પેલો શેરી માણા મારી પાછળ પાછળ હાલ્યો. મને કે હું આવું સાસાઈ? મેં કીધું આ પાછળ પાછળ હાલ્યો. હે તો ગયા. જેવા ઘી લેવા ગયા કે ખબર છે કોણ મળ્યું? લાજો લાજો મારી બેન પણી. હે હું જ્યારે જ્યારે એને કામ પડે ને ત્યારે ત્યારે એને ત્યાં જાઉં. એમાં ઘી તો એને ત્યાંથી જ અમે લઈએ. આ ઘી તો તમે લાવતા હશો કે નહીં? હે ગહેરનું અમે એ ગહેરનું જ ઘી ખાય. અમે તો ગહેર પાસે રહે તો ગહેરનું જ ઘી ખાય કે નહીં? હે તો મેં કીધું મારે 5-10 ડબ્બા મુંબઈ મોકલવા છે. તો લાજો મને કે લઈ જાજે ને. મેં કીધું આ ભલો ને નાગલો તો જાણે માલ ચારવા ગયા પણ તારી ગીરવાણ ક્યાં? તો મને કહેશે
આ ગીરવાણને તો મેં તારા ભાઈ ને નાગલા જોડે સારવા માટે મોકલી છે. અમારા ભૂઈ ગયા તલાલે ને હું શું એકલી. કાંક નો થવાનું થાય તો? મેં કીધું નો થવાનું શું થાય? તો મને કે આ ગીરવાણ તો મારી ફિયરની ગાય છે. અમારો નાગલો જન્મ્યો ને તય મારા આતાએ દીધી છે. ને આજકાલ તરતા તત્તૈણ સિંહણું અહીંયા વારો નાખીને બેઠી છે. મેં કીધું હું વાત કરસ તત્તૈણ સિંહણું? તો મને કે સિંહણું જાણી ગઈ છે કે આ નેસમાં બાઈ એકલી છે, આજ નહીં તો કાલ ગાય હાથમાં આવી જશે. મેં કીધું એ ઈ વાતે સાચી હું. આ કાન ખજૂરાથી લઈને તમારા મારા સુધીના હંધાએ પોતાના ગજા પ્રમાણે લાગ કરે હું. એટલે મને કે આપણે શું કર્યું, ભે હું જોડે ગાય રાખી, જેની પાસે ભે હું એને ભે હું. મેં કીધું ઈ વાતે સાચી લે. તો મેં કીધું હાલો તો હવે હું કરવાનું છે, તું ઘી દેશે? તો મને કે ના મારે છાણા થાપવા છે એ વોકળા ને સીપરૂમાં છે. મેં કીધું હા હા ભલે, નાગલો માલ સારવા ત્યાં ગયા છે તો તારે જવું જોઈએ ને સાસુ લઈને. તો મને કે હવે કાલી થતી હાલ ને. હાલો સાસ લઈને જાસું. તો નીકળ્યા સાસુ લઈને, એની પાછળ પાછળ હું જાતી હતી. ત્યાં તો એ બલ બરકી ભલા ને. મેં કીધું એ ભલા ને તું ન બરક, આ તારી ગીણવાર બેહુની વચ્ચેથી દોડતી આવશે તારો સાથ સાંભળીને. હાય ભલા એ નાગલા સાસ્યો લઈ જાઓ. તો મારે કે કોણ બોકા હા દે? મેં કીધું કોઈ બોકા ન દે, તું આ જા તારી લાજડી તારા વડસા સિલીને આવી જ કા. ત્યાં તો ભલો દોડતો આવ્યો. મેં દીધી સાસ, હજી તો હું દેવા જાઉં કે મોર નો અવાજ સંભળાયો ને હું દોડી. મેં કીધું એ લાજો એ લાજો, આ તો તણ શિયાળું તારી ગીરવાડ ને પકડી ને લાજો. હવે એની પાછળ નો જાતા આવજ ટપી ગયે, કાવડી જીવશે નહીં, બહુ પીડાઈને મળશે. એલાજો આજો આજો ગીરવાણ મારી આમે જોઈ રહી છે. એને થયું કે આ ભલો તો આવશે કે નહીં આવે, પણ મારી લાજોડી તો મને લેવા જરૂરથી આવશે. પણ હું એને હું કહું એ તને જીવતે જીવ હું બચાવી શકવાની નહોતી. હે હું શું કરું હું શું કરું? તે મેં કીધું ગીરવાણ મારી માં જીવ કતે કરજે, તારી પાછળ તારી પાછળ 10-11 કરીશ. ને તમે તણ તણ માતા જીઓ એ ગાય ને લઈ ગઈ. બીજું તો એમ નહીં હું કહું, એના એ પેટશે ને. તમારે ઘેર આવે છે ગાયના દૂધ આવે છે? હે એ અમારા માલધારીના દૂધ છે. ગીરમાં ફરવા આવો છો એ અમારા હાવસ છે. આજે જ્યારે શહેરમાં બહાર નીકળી જાય ને ત્યારે તમે બધા એમ કહો છો કે હાવસું બહાર નીકળી ગયા છે. પણ હાવસું બહાર નીકળી ગયા ને એ બધી વાતો હાપાની. સાચી વાત તો એ છે કે આપણે ગાયની માલિકો ઘૂસ્યા તો આ ગાયના જીવમાં તારે આપણી આમન્યા રાખી. એની જમીન જીમ જીમ દબાતી ગઈ, ઈમી મી અંદર જાતા ગયા, પછી આવાજ હોય કે જીવ માતર જાય ક્યાં? પછી આપણે એની આમન્યા નો રાખીએ તો એ આપણી આમન્યા નો રાખે. એની મોજ પ્રમાણે હાલે છે, એને હાલવા તો દો. આ ગઢના નામે તમારી કેરી વેચો, ગઢના નામે તમારે ઘી વેચો, તો અહીંયા જ ના થતું કે અહીંયા ગઢ નથી લાગતી? આ નકશાવાળી ગઢ જે છે ને આ ટુરિસ્ટ હારું રાખીએ છે હું. બાકી જ્યાં જ્યાં હાવસ ફરે ને ત્યાં ત્યાં બધે ગઈર. એટલે હાવસ બહાર નીકળે ને ત્યારે તમે અંદર ગયા છો એ યાદ રાખજો. બાકી આ વેકેશનમાં અમારા ઘરમાં આવજો. જય માતાજી.